सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर छेल्ले कड़वु तेत्रीसेनी अंदर कथा मयूरध्वज राजानी लखी स्वामी एनी अंदर उपसंहारनी अंदर आपने सर्वने समझावे छे के कसाया विना कोई शुद्धता ने पाम्या नथी अमूल्यता ने पाम्या नथी माटे स्वामी के भगवानना वाला थवुं छे भगवान ने गमे एवा थवुं छे तो थोड़ी कसावानी अने थोड़ी तावड़े चढ़वानी तैयारी चौक्कस राखवानी आपड़ी अंदर मिठास भगवानना तावड़े चढ़या विना आववानी नथी आपड़ा अमूल्य आपड़े अमूल्यता आपड़ी किंमत भगवानना तावड़े चढ़या विना थावानी नथी माटे स्वामी के भगवान चढ़ावे त्यारे राजी रहेवू भगवान अत्यारना एवा तावड़ा कोई आवा मोटा राखता नथी अत्यारे तो हवे रोटली शेकाय एटलुं नथी राख्युं एटलुं सरस करी दीधुं छे એટલે ભગવાન જેમ રાખે એમ રહીને સુખી રહેવું રાજી રહેવું આગળ સ્વામી આવે કડવું 34 એની અંદર રુભુ રાજાની કથા લખે છે જે બ્રહ્માજીના પુત્ર હતા સ્વામી આ એક એક આખ્યાનો વાંચતા સમજતા આપણને બધાને એમ થાય કે આપણે તો મહારાજમાં વૃત્તિ રાખવી છે અને મહારાજની અંદર વૃત્તિ રાખીને આપણું લક્ષ્ય ભગવાન મૈથાવું તો આટલી બધી આ પુરાણોની કથા એ આપણને શું કામ લાગતી હશે તો 1,00,000 પગથિયું ઉપર ચડવું હોય 1,00,000 પગથિયું આપણું ડેસ્ટિનેશન હોય તો આપણે 100 થી 1,000 થી 5,000 10,000 પગથિયા તો ચડવા જ પડે એમ ભગવાનને રાજી કરવા માટે ભગવાન પાસે જવા માટે ભગવાનના હૃદયની અંદર સ્થાન લેવા માટે પહેલાં આ કાર્ય જો કરીએ આ કથાઓમાંથી જે સ્વામી આપણને સમજાવે છે એ આપણે સમજીએ તો મહારાજને ધારવામાં મહારાજની અંદર રહેવામાં મહારાજને આપણને હૃદયમાં રાખવામાં બધી રીતે સુખ થાય એટલે સ્વામી આપણને આ બધું શીખવાડે છે સ્વામી કડવા 34માં લખે છે પ્રભુ ભજવા જેને કરવો ઉપાય જી તેને એમ કરવું જેમ કર્યું રુભુ રાય જી પ્રભુ પ્રસન્ન કરવા ગયા વન માયજી આરંભી તપ ઉભા એક પાયજી
સ્વામી કહે છે જેને પ્રભુ ભજવા હોય એને ભગવાનને ભજવા માટે કરવો ઉપાયજી, ભગવાનને ભજવા, ભગવાનને રાજી કરવા માટે એને ઉપાય કરવો. કોના જેવો? તો કે રૂભુરાય જેવો, રૂભુ રાજા જેવો. પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, ભગવાનને રાજી કરવા માટે જંગલમાં ગયા. આરંભી તપ ઉભાયક પાયજી, આખી દુનિયા રાજી થઈ જાય પણ જો ભગવાન રાજી ના થાય તો વ્યક્તિએ જીવનમાં શું કર્યું? આખી દુનિયા રાજી થઈ ગઈ, બધાએ વાહ વાહ કરી દીધું, બધાએ બહુ બહુ સારું, બહુ સારું. પણ એક ભગવાન એવું ના બોલ્યા કે બહુ સારું, તો કંઈ જ કામનું નથી. પીવડો જો હસી ન બોલાવે તો શૃંગાર સર્વે ડેરો, ઢોરને ડેરો નાખે, બહુ ભાગે નહીં ને એટલે નાખે ને દાદા? અમે નાખ્યું ના હોય ને, જોયું હોય થોડું, નાખ્યું હોય નહીં એટલે ખબર ના પડે કે કેમ, પણ એમ કે બહુ ભાગી જાય, બહુ આમથી આમ બહુ માલિકને દોડાવતું હોય જે ઢોર, એને ડેરો નાખવો પડે એટલે પગમાં પેલું લાકડું અથડાયા કરે, બહુ ભાગે. શૃંગાર એનો, એ શણગાર કેટલો સરસ લાગે, એ ગળાની અંદર એમ લાકડાનો આવડો પાટિયું લટકતું હોય અને પગમાં વાગતું હોય, એ શૃંગાર લાગે કેવો. એમ સંતોએ લખ્યું કે પીવડો જો હસી ન બોલાવે તો શૃંગાર સર્વે ડેરો. એમ આખી દુનિયા રાજી થાય એવું બધું જ આપણી અંદર બુદ્ધિ, પ્રતિભા, કળા, ચાતુરી, વિચારો, આપણી અંદર જે જે બધું હોય બધું આખી દુનિયા રાજી થઈ જાય એવું. પગ મૂકીએ તો દુનિયા આખી આપણને આમ ઉપા ઊંચા ઉપાડી લે એવું થઈ ગયું. પણ ભગવાન જોવે દૂરથી, ભગવાનના મુખ તો જોવે, એમને લાગે કે આ ડેરો છે, આના આત્માના કલ્યાણની અંદર જેમ પેલું ઢોર સ્પીડથી ના દોડી શકે એમ આને એના મોક્ષ માર્ગમાં સ્પીડથી ના દોડાય એવા આ તો બધા ડેરા નાખેલા છે. ઓલાને તો એક જ ડેરો હોય, આપણે તો અનેક પ્રકારના હોય. જગતને રાજી કરવાનું તાન છોડીને ભગવાનને રાજી કરવા છે, આવો પાક્કો નિર્ધાર જેને થઈ જાય એ છેલ્લો જન્મ એનો કરી લે છે. આ કારણ કે જીવને જન્મો જન્મથી એવો ઢાળો છે, એનો હજુ દ્રષ્ટિકોણ એવો નથી થતો કે મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા છે. અને ભગવાનને રાજી કરવા હોય આપણને શ્રીજી મહારાજે અહીં કહે છે કે જેને ભગવાનને રાજી કરવા ને રૂભુરાય જેવું કરવું. સ્વામી કે રૂભુરાયને જેવી, હવે આમાં રૂભુરાયની કથા આવશે તો રૂભુરાય તો તપ કરવા જશે કે જે કાંઈ કરશે, તો શ્રીજી મહારાજે એ યુગ પ્રમાણે ભગવાનનો રાજીપો કેમ મળે એ સિસ્ટમને બદલેલી છે. ફક્ત રૂભુ રાજાની આ આખ્યાન આપણે સાંભળ્યું, મયુરધ્વજની આખ્યાન સાંભળ્યું તો આપણા માથે કરવત મુકાવાની નથી. તો સ્વામી શા માટે કહે છે કે તમે એના જેવું કરો, એના જેવી પહોંચ ના હોય તો પછી છોડી દો? તો સ્વામી એવું કહેવા માગે છે કે આપણે જંગલમાં જતા રહીએ? સ્વામી એવું કહેવા માગે છે કે આપણે કરવત મુકાવી દઈએ? ના, સ્વામી ફક્ત એમ કહે છે એનો જેવો હૃદયનો પાકો નિર્ધાર હતો એવો નિર્ધાર આપણે બધાએ કરીએ, સ્વામીનો કહેવાનો આશય એટલો છે. હવે રૂભુરાયની કથા આવશે તો રૂભુરાય તો જંગલમાં હાલ્યા જશે ને તપ કરવા જશે, તો એ તો તપ કરવા, તો આપણે જંગલમાં જવું ભગવાનને રાજી કરવા? તો શ્રીજી મહારાજે રૂભુરાય પાસેથી ભગવાનને રાજી કરવાની જે એની એકદમ પાક્કી નિષ્ઠા, એને જે પોતાનો પાક્કો દ્રષ્ટિકોણ એને મેળવવાનો છે. ફિઝિકલ જે છે એની સાથે સ્વામીને મતલબ નથી, સ્વામીને મતલબ છે અંદરની જે એની નિષ્ઠા, અંદરનો જે એનો નિર્ધાર. આપણે હવાર નક્કી કર્યું હોય મારે મહારાજને રાજી કરવા છે ને, હાંજ પડે બદલાઈ જાય, બીજાને રાજી કરવા માંડીએ. હા, બીજાને કહેતા ભગવાનને રાજી કરવામાં ભગવાનના સત્પુરુષો, ભગવાનના સંતો ભક્તો આવી જાય છે, કારણ કે એના હૃદયની અંદર ભગવાન અખંડ રહ્યા છે. જેને રાજી કરવાથી ભગવાન રાજી થતા હોય એને અવશ્ય રાજી કરવા, ડાયરેક્ટ કોઈ ભગવાનને રાજી કરી શક્યો નથી.
શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર કહે છે રાજીપા માટેના શબ્દ, મહારાજ કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. રાજીપો કોનો કરવો છે? ભગવાનનો. રૂભુ રાજાની જેમ આપણે નક્કી કરવાનું છે કે મારે ભગવાનને રાજી કરવા છે, પણ રૂભુ રાજા જે કરશે એવું આપણને કરવા મહારાજ નથી કહેતા. આપણને કહે છે રાજીપો કરવો હોય તો મહારાજ એવું કહે છે અમારે તો, એટલે ભગવાન પોતે કહે છે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય રાખવો. રાજીપો છે ને એ એટલી અમૂલ્ય ને એટલી દિવ્ય એક મૂડીકો, ચિંતામણીકો, મણીકો, હીરોકો, વ્યક્તિ પાસે કશું જ ના હોય, કંઈ જ ના હોય, એક રાજીપો હોય એનું બધું કામ કરી નાખે. ગમે એટલો પામર હોય, કરોડ જન્મે કરીને ચોખ્ખો થવાનો હોય, પણ રાજીપો જો કોઈ ભગવાનના એવા મોટા પુરુષનો, ભગવાનના એવા દિવ્ય સંતો ભક્તોનો રાજીપો મળી ગયો, જબરું કામ થઈ જાય. અને કામ થઈ જાય એટલે આ સત્સંગમાં પશુના કામ થયા છે. નૃસિંહાનંદ સ્વામી લઘુ કરવા જતા હતા, લડથડ્યા, બળદની ઉપર સ્વામી પડ્યા, બળદના શિંગડાની વચ્ચે પડ્યા, અને ઓલા બળદને ખ્યાલ આવી ગયો કે સ્વામી મારી ઉપર પડ્યા છે, હવે બળદને તો એની ટેવ પ્રમાણે કોઈ પણ પશુને તમે શિંગડે અડો કે માથે અડો ને એટલે આમ થોડું આમ માથું આમ કરે, હવે સ્વામી તો ઉંમરવાળા ફંગોળી દયા. પણ બળદે એટલું સરસ રીતે સ્વામીને આમ હેઠા ઉતારી દીધા. સ્વામી ખાલી એટલું બોલ્યા, તે અમને જાળવ્યા ને અમે તને જાળવીશું. બળદ ઉપર તે અમને જાળવ્યા તો અમે તમને જાળવીશું. સાંભળવાવાળાને લાગે કે લે હું જાળવવાના બળદને, રોજ નીર નાખશે, રોજ પાણી પાશે. પણ શાસ્ત્રોની અંદર લખાણું, ઇતિહાસોમાં લખાણું, જ્યારે સ્વામી ધામમાં ગયા, એ બળદે સ્વામીના દર્શન કર્યા તે દિવસથી એને ઘાસ અને જળ પીવાનું બંધ કર્યું. સ્વામીના વિયોગમાં જ્યારે બળદનો અંતકાળ આવ્યો છે ત્યારે સ્વામી એને લેવા માટે મહારાજને લઈને આવ્યા છે. રાજીપાથી તો બળદ તળી ગયા, રાજીપાથી તો મોટા મોટા પાપી તરી ગયા, બોલો. અને રાજીપો નહોતો ને તો સદગુણ સંપન્ન હતા ને તોય ડૂબી ગયા. રાજીપો નહોતો તો સદગુણ પાછલા જન્મોના લઈને આવ્યા હતા, સંસ્કાર સારા લઈને આવ્યા હતા. રઘુનાથ દાસ પાસે બધા સારા સદગુણો ઘણા બધા હતા, એની અંદર અહંકાર સિવાય બીજા સદગુણોનો ઢગલો હતો, ઢગલો હતો, એ લઈને આવેલો હતો. તોય પણ મહારાજનો રાજીપો, સદગુરુ રામાનંદ સ્વામીનો રાજીપો, સદગુરુ મુક્તાનંદ સ્વામીનો રાજીપો ન મેળવી શક્યા. ઘણીક વખત એવું હોય છે ગુણ જ રાજીપો અપાવે એવું નથી, અવગુણ કુરાજીપો જ અપાવે એવું નથી, એની રુચિ શું છે. ભગવાન અને મોટા પુરુષો રુચિ ઉપર જોવે છે, રુચિ કે એની રુચિ શું છે. ભલે દોષવાળો રહ્યો, ભલે એમાં કામ ક્રોધ લોભાદિક રહ્યા, પણ એની રુચિ શું છે. એને એમ છે મારે રાજી કરવા છે, મારે રાજી જ કરવા છે, મારે રાજી જ કરવા છે. પોતાના સ્વભાવને ઓળખતો હોય પણ ભગવાનને, ભગવાનના સંત રાજી કેમ થાય, ભગવાનના ભક્ત રાજી કેમ થાય, એવા ઉપાયમાં મંડેલો હોય. હા, એ 100% ના કરી શકે, બધું સ્વભાવ સહિત છે, પણ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો જેની દ્રષ્ટિ પહોંચે છે એ જોઈ શકે છે કે આની રુચિમાં તો એમ જ છે કે મારે રાજી કરવા છે. તો રાજીપાનું ફળ શ્રીજી મહારાજ કેટલું કહે છે. શ્રીજી મહારાજ એમ કહે છે કે જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે, ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે, તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. રાજીપાને આટલી મોટી શ્રીજી મહારાજ ડિગ્રી આપે છે કે જો આપણી ઉપર ભગવાનને ભગવાનના મોટા પુરુષોને ભગવાનના સંતો ભક્તોનો રાજીપો છે તો આ મૃત્યુ લોકમાં હોવા છતાં પણ આપણે અક્ષરધામમાં જ છીએ.
આ શ્રીજી મહારાજનું સેન્ટેન્સ છે, ત્રિકાળા બાધિત છે, કોઈ દિવસ આખા બ્રહ્માંડનો નાશ થઈ જાય તોય આ સેન્ટેન્સ ફરે નહીં. અનંત કોટી બ્રહ્માંડોમાં પણ આ વાક્યને લઈને જવામાં આવે તો બધાને હાજ પાડવી પડે, અનંત કોટી ધામોમાં લઈને જવામાં આવે તો બધાને હાજ પાડવી પડે, કારણ કે શ્રીજી મહારાજના વાક્યને કોઈ પણ ઉથલાવી શકે એવું અનંત યુગોથી કોઈ નથી, આજે પણ નથી ને ભવિષ્યમાં પણ કોઈ હોય નહીં. આ તો ધની છે, માલિક છે. માલિકનો કોણ માલિક? રાજીપો છે અક્ષરધામ. અને વાત પણ બહુ ફેક્ટ છે, આપણે આપણા હૃદયની અંદર થોડુંક આપણા જીવનનો અભ્યાસ કરીને વિચારીએ ને તો આપણને રાજીપો ભગવાનના મોટા પુરુષોનો, સંતો ભક્તોનો હશે ને, હૃદયમાં શાંતિ બહુ વર્તશે. અક્ષરધામનું સુખ ન્યા જ આવશે. ભલે સ્વભાવ હશે, ભલે બે દોષ પીડતા હશે, તો પણ એમ થશે કે ઓહો, મારી ઉપર આવા ભગવાનના મોટા સાધુ રાજી છે, મારી ઉપર આ ભગવાનના ભક્તો રાજી છે. અને જે મોટા પુરુષો છે કે જેને હવે કોઈ રાજીપાની બીજેથી કોઈ, માની લો કે એને કશી જરૂર નથી, જરૂર નથી. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જુઓ તો ગુરુજી કે મને મારા ગુરુજી એટલે આપણા દાદા ગુરુજી એનો રાજીપો મેં એટલો લીધો છે. હમણાં જ ગુરુજી બર્થડે ઉજવ્યો ત્યારે વાત કરીને કે પંજો એનો મારા માથા ઉપર છે, આટલો કેફ છે, આટલો એમનો રાજીપો લીધો છે. તો પણ ગુરુજીના જીવનમાં આ જ દિવસ સુધી દેખાય કે મોટા મોટા સત્પુરુષો જેટલા જેટલા એમના દ્રષ્ટિકોણમાં આવ્યા એને કેવી રીતે રાજી કરવા. એટલું જ નહીં, મોટા તો ઠીક, પરંતુ નાના પોતાની વેંતમાં નહીં, પોતાના રૂવાડામાં હમાઈના એવા હોય પણ ભગવાનના ભક્ત છે, ભગવાનના સંત છે, તો એને કેમ રાજી કરું? એવો જ ઉપાય હરિભક્તોને રાજી કરવા માટે, એના ઉત્કર્ષ માટે. મારા જેવો ત્યાગી હોય તો એના ઉત્કર્ષ માટે, એ સત્સંગમાં આગળ વધે, ભગવાનને વિશે જોડાય એના માટે, આપણને રાજી રાખવા માટે ભગવાનના મોટા પુરુષો બહુ બહુ પ્રકારથી વર્તતા હોય છે. આપણને દ્રષ્ટિકોણ જો હોય તો ખ્યાલ આવે કે મને રાજી કરવા માટે આમ વર્ત્યા, એની ઈચ્છા નથી પણ મને રાજી કરવા વર્ત્યા. અરે આપણને દ્રષ્ટિકોણ હોય તો આપણી સાથે જ રહેતા સંતો ભક્તોના આપણને દર્શન થાય કે એમને આ ઈચ્છા નહોતી પણ મને રાજી કરવા માટે આમ વર્ત્યા, એમને આ છોડવાનું નહોતું પણ છતાંય છોડી દીધું. આપણને દેખાય એને કશું બીજી અપેક્ષા ના હોય, આપણા કરતાં મહાન ગુણો એમાં છે, છતાં પણ રાજી કરવા માટેનું તાન આપણને મહારાજનું દેખાય. મહારાજ કે અમારે ભગવાનનો રાજીપા સારું, જન્મો જન્મ મહારાજ રાજીપો ઈચ્છે છે. મહારાજના મોટા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધાય રાજીપો ઈચ્છ્યા. એના પછીના સત્પુરુષોને મોટા મોટા ભક્તો બધાય રાજી કરવા માટે ઈચ્છ્યા. એવું આપણે કહી દઈએ ને, રાજી રહેજો, રાજી રહેજો, એટલું કહી દઈએ, એનાથી કામ પૂરું થતું? હા, આપણે કહેવાય કે રાજી રહેજો, પણ રાજી થાવ એવો બુદ્ધિયોગ આપજો કે તમને રાજી કરી શકો. તમે રાજી થાવ ને એવો બુદ્ધિયોગ આપજો, રાજી થાવ ને એવી અહમ શૂન્યતા આપજો, તો પછી હું રાજી કરી શકું. રાજી રહેજો કહી દીધું, પણ રાજી રહેજો, પણ રાજી રહેવાની અંદર જે રાજીપો જેમ જોઈએ એ કાંઈ થયું નહીં આપણાથી, તો રાજી કેમ રહે? જેને જેને રાજીપો મળ્યો છે એને લગભગ એવું કહેવું નથી પડ્યું કે રાજી રહેજો. જેને રાજીપો મળ્યો છે ને એ કોઈ એમ ના કીધું કે રાજી રહેજો, એ વર્ત્યા જ એવી રીતે કે સામેવાળો રાજી જ થઈ જાય. અને કોઈનો રાજીપો લેવા માટે આપણે છે ને શરીરને કંઈ કસવાની જરૂર નથી પડતી. રાજીપો લેવા માટે મોટામાં મોટી કસરત છે મનની, મોટામાં મોટી કસરત છે આપણા ધારેલાની. બહુ અઘરી છે, અનુભવીએ છીએ એટલે ખબર છે બહુ અઘરું છે. એ પછી સારું હોય કે ગમે તે હોય, પણ એ મનની કસરત રાજીપો લેવા માટે એટલી ભારે છે, હાડકા ઓગાળવાની જરૂર નથી. શ્રીજી મહારાજ કે ઝાઝા ઉપવાસ કરવા એવું અમે તો કહેતા જ નથી, એટલે એમાંય મહારાજને નથી. મહારાજનો આખો રાજીપાની મહારાજની થીમ જ જુદી છે, થીમ જ જુદી છે. એમને બધો પ્રોબ્લેમ મન હારે જ છે, એમને મન હારે જ પ્રોબ્લેમ, ને મનનું જ તપ અને મનનું જ જંગલ, બાકી કાંઈ નહીં. એ જો થઈ ગયું ને,
શ્રીજી મારા કે ત્રણ ટાણા લાડવા ખાઓ. અરે એવું નહીં, મોટા મુક્તોનો અભિપ્રાય પણ એવો જ છે મહારાજનો, એ ગુણાદિતાનો છે કે ત્રણ ટાણા ખાતો હોય, હુઈ રહેતો હોય, ત્રણ ટાણા ખાતો હોય, હુઈ રહેતો હોય. જો તો ખરા એના લક્ષણ તો આળસુ હોય, ડિગ્રીઓ જો એની, એક એક સદગુણો જો કેટલા મોટા સદગુણો, ત્રણ ટાણા ખાય, હુઈ રહે, આળસુ હોય. હવે આળસુ હોય સેવા કેટલી કરે, કેટલી સેવા કરે. પણ સ્વામી કે સંત કેમ કરતો હોય, સંત કેમ કરતો હોય ને, તો સ્વામી કે એની સેવા ચાકરી હું કરું એવો મારો સ્વભાવ છે, અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, લાખો માણસને સત્સંગ કરાવતો હોય, સદગુણો જો આખા મંદિરનું કામ એકલો બધા વતીથી એકલો જ કરી નાખે, કોઈને બીજાનું નહીં ઉપાડવાનું, હું જ કરી નાખું એવું, કેટલાયને સત્સંગ કરાવતો હોય. પણ સ્વામી કે જો મનનું ધાર્યું કરતો હોય તો એને માથે વિઘન છે. આ મહારાજનો મોટાનો મત, આ રૂભુરાજાની કથા હું આગળ વાંચી છે તો થોડુંક જ છે, પણ આપણે કયા અસ્થિ ઓગાળવાના છે, આપણે કયું માંસ ઓગાળવાનું છે, હમણાં રૂભુરાજાની કથામાં આવશે એને શું શું ઓગાળ્યું. આપણે ખાલી આપણી અહમ ગ્રંથિઓ રૂપીનું, અહમ ગ્રંથિરૂપી માંસ એને ઓગાળવાનું છે. આપણા ધારેલા જે, આપણા ધારેલા જે સ્વભાવ, એ જે સ્વભાવ છે એને આપણે ઓગાળવાના છે. બહુ મોટું તપ છે અને એ જ શ્રીજી મહારાજને ગમે છે. એટલે મહારાજનું રાજીપા માટેના વાત એટલી છે કે રાજીપો એ જીવનની બહુ અમૂલ્ય ચીજ છે. આપણે જીવનમાં માળા કેટલી કરી શક્યા, કેટલું આપણે દાન કરી શક્યા, કેટલું ભજન કરી શક્યા, કેટલા શાસ્ત્રોના પાઠ કરી શક્યા, કેટલા ધારણા પારણા કે ચાંદ્રાયણ કરી શક્યા, એનું લિસ્ટ આપણી પાસે ના હોય વાંધો નથી, રાખવા જેવું નથી. એ બાજુ ના થઈ શકે એવા સાધનો તો એનાથી અફસોસ કરવા જેવો નથી, પણ એક વસ્તુ એની બાજુ આપણો દ્રષ્ટિકોણ બધી વાતમાં હોય કે હું ભલે મારાથી ધારણા પરના ચાંદ્રાયણ ના થાય, પણ ઘી ગોળને લાડુ જમીને ભગવાનને ભગવાનના સંતો ભક્તો રાજી કેમ થાય, આ દ્રષ્ટિકોણ આપણે કેળવવો પડે. કારણ કે ભગવાનને ભગવાનના સાધુ ને ભગવાનના ભક્તો એવું કહેતા જ નથી. જો આપણે કહીશું ને એકાદશી હોય આપણે, બરાબર, કોઈ પણ ગુરુજી છે, કોઈ મોટા સાધુ છે, કોઈ મોટા હરિભગત છે, આપણે એકાદશી છે ને આપણાથી ઉપવાસ નથી થયો, આપણે ખાલી એટલું કહીએ કે મને થોડી આ તકલીફ છે, અરે હાલો હાલો નથી ભાઈ, બનાવી દો થોડું, જમાડી દો, છે કંઈ પ્રોબ્લેમ એમાં? એવું ઈચ્છે છે કે ઓહો તપ કરીને તોડી નાખો? ના, એવું નથી. તો એવું ઈચ્છે છે, આખી રાત 4 મહિના જાગો તો રાજી, ચાતુર્માસના 4 મહિના જાગો બાલમુકુંદાસ સ્વામીની જેમ તો રાજી, એવું કંઈ છે? એવું નથી. ખાલી કે થોડુંક આટલું આમ કરજો ને આટલું આમ કરજો, બસ આટલું કરો ને એટલે હું રાજી, આટલું જ હોય, પણ એટલું પણ જીવથી થતું. એટલે સ્વામી કહે છે રૂભુ રાજા જેવું વિચારશો તો આટલું તો થશે. રૂભુ રાજા જેટલું નહીં થાય ને, મયુરધ્વજ જેટલું ભલે ના થાય, પણ એના જેટલો આમ વિચાર કરો ને તો આટલું થશે, કશું નથી, આટલામાં જ રાજીપો. આપણને તો અહીં કીધું કે અહીં બેસો, અહીં બેઠા આપણે બરાબર, અને ત્યાંથી ઉઠાડીને આપણને બીજે બેસાડે. તો એકવાર એક મંદિર હતું, મંદિરની અંદર છે ને બધો પ્રોગ્રામ હતો, સરસ મજાનો, કથા વાર્તા સત્સંગ ધ્યાન ભજન, એનો 2-5 દિવસની શિબિર જેવું બધું થયું. પછી એની અંદર ખાસ બધા એકદમ આમ પાક્કું થવા આવેલા ને પાક્કા જ આવેલા, પછી કીધું કે ભાઈ આ બધા આવ્યા છે તો જે કોઈ આવ્યા હોય બધાને અમુક પ્રદેશના આવ્યા હોય એને અહીં બેસવાનું જમાડવા માટે, અમુક આવ્યા હોય એને અહીં બેસવાનું, અમુક નહીં બેસવાનું. તે બહુ પાક્કા હરિભગત, બહુ પાક્કા હરિભગત, એવા હરિભગતને વ્યવસ્થાપકે કીધું કે તમારી જગ્યા અહીં તમે બેઠા છો ને, પણ તમારા માટે ઓલી બાજુ વ્યવસ્થા છે અને આ બાજુ અહીં પાછા બીજા કોઈ આવવાના હશે. ઓલા ભાઈ બરાબર વચનામાં પાક્કી વાતો કરેવા હતા, પણ ખાલી ઓલા વ્યવસ્થાપકે એટલું જ કીધું, હજુ બેઠા જ હતા, અડધે નહોતા, કશું જમ્યા નહોતા, ખાલી આમ બેસવા જ જતા હતા. એટલે વ્યવસ્થાપકે કીધું કે તમારી વ્યવસ્થા અહીં આગળ છે, તો કે ના હું તો અહીં જ બેસીશ. પણ વચનામૃત આખું પાકું, ગમે ત્યાંથી પૂછો, ગમે તે નંબર પૂછો,
ગમે તે લાઈન પૂછો, પણ ભગત જાહેરાત થઈ હતી એ પ્રમાણે તમારે ત્યાં છે અને અહીં છે? તો કે નહીં, મને અહીં આગળ ત્યાંથી કહેવામાં આવ્યું છે એટલે હું અહીં બેસીશ. જીવ આખું વચનામૃત આપણને કેટલું મોઢે છે, ના પ્રવચન હું કેટલું કરી શકું છું એ નહીં, કેટલી વાતને સમજાવી શકીએ છીએ બીજાને એ નહીં, આપણે કેટલી વાતને સમજી શક્યા છીએ. વજન ભગવાનનું કે મોટા પુરુષોનું કે જે અંતરદૃષ્ટિવાળા સંતો ભક્તોના આપણને દર્શન થાય છે એનું વજન હંમેશા આ છે, આ છે કે આપણે એને કેટલું એક્સેપ્ટ કરી શક્યા. શ્રીજી મહારાજની આ વાત તો છે જ વચનામૃતની અંદર, પણ એ વાતને આપણે આપણા જીવનમાં એપ્લાય કેટલી કરી શક્યા એ સૌથી અગત્યનું છે. અને એ એપ્લાય કરવા માટે આપણા જીવનની અંદર પ્રસંગો બહુ મોટા કરવત જેવા નથી હોતા, પ્રસંગો બહુ આવા નાના જ હોય છે, નાના જ હોય છે. પણ અંતરદૃષ્ટિવાળાને ખબર પડે કે જો હું આટલું છોડી ના શક્યો, આટલું અહીં મૂકી ના શક્યો, આટલું આમ ના કરી શક્યો, આટલું આમ કર્યું હોત તો ભગવાનના સંત ભક્ત રાજી થાત, પણ હું કરી ના શક્યો, મારા સ્વભાવની મજબૂરી છે એમ અંતરદૃષ્ટિવાળો સમજે, એને પેઇન થાય એટલે પાછો એ ફરી વખત ચેન્જ કરી શકે, પણ જેને નજરમાં જ ના આવે કશું એ ના કરી શકે. આપણને ખબર પડે કે આપણે આવી રીતે કીધું તો સંતો ભક્તો આપણને રાજી કરવા માટે આટલું છોડીને આમ એમને કર્યું, આપણને દર્શન થઈ જાય, હૃદયમાં ફિલિંગ થઈ જાય. એ સંતો ભક્તોએ આપણને કાંઈ કીધું ત્યારે આપણાથી ન છૂટ્યું, કદાચ ના છૂટ્યું આપણા સ્વભાવવશ થઈને, હા આપણે કદાચ એટલી કક્ષાએ નથી પહોંચ્યા એમના જેટલી છોડવાની ભાવના સુધી, તો કંઈ વાંધો નહીં. પણ આપણને દ્રષ્ટિકોણ તો ખબર પડી જવી જોઈએ આપણા તરફની, કે હજુ મારામાં આટલી કાચપ છે. જો એ કાચપની ખબર પડશે તો એ વ્યક્તિ આગળ રાજીપા તરફ વધશે, પણ જેને ખબર જ નહીં પડે, દ્રષ્ટિ જ નહીં પહોંચે, અને પોતાની અંદર પાંચ ગુણ છે એની અંદર જો રચ્યો પચ્યો રહેશે તો જે સ્વામિનારાયણ તો રાજી કરી શકશે નહીં. કારણ કે બહુ વખત સુરો સ્વામી કથામાં કહે છે કે સદગુણો છે એની પાછળથી થતું જે આવું અહંકાર છે, એની અંદરથી ઉત્પન્ન થતું જે રિએક્શન છે એને ઓળખવાવાળા બહુ ઓછા છે. અને જે મોક્ષ માર્ગે વધારે ચાલતા હોય ને એને એ બધી વસ્તુને ઓળખવી પડે, કારણ કે દરેકની સાઈડ ઇફેક્ટો છે, અને સાઈડ ઇફેક્ટને ઓળખ્યા વિના જો આપણે ચાલીએ તો રોગ જાય નહીં. રૂબુરાજાને જંગલમાં મોકલી દઈએ, રાજી કરવા છે એમને ભગવાનને. રૂભુ રાજા તો પછી ભગવાનને રાજી કરવા માટે તપ કરવા જંગલમાં જતા રહ્યા, વનમાં. સ્વામી કહે છે જેને રાજી કરવા એને આવું કરવું. કયા જંગલમાં જવું? આપણે અહમ શૂન્યતાના જંગલમાં જવું, મનનું ધાર્યું મૂકવાના જંગલમાં જવું. આપણું આ જંગલ છે, મનનું ધાર્યું મૂકવું એ જંગલ, એ જંગલમાં તપ કરવા જવાનું છે. આપણી ધારેલી માન્યતાઓ એને મૂકવું એ આપણું મોટા મોટું તપ છે, એ જ આપણું જંગલ છે. તપ એક પગે ઉભા રૂભુ રાજાએ તપ શરૂ કર્યું. એક પગે ઉભા રહ્યા અડગ મને અચળ થઈ, કરબે ઊંચા કર્યા શરીર પર ફેરવે નહીં, ઈચ્છા મેલી અન્ન પાનની પ્રભુ પ્રસન્ન કરવાને કાજ, તજે આશા વળી તનની જેમ તજે આવ્યા નિજ રાજ. એક પગે રૂભુ રાજા ઉભા રહ્યા છે, અડગ મને સ્થિર થઈને ઊભા છે, બે હાથને ઊંચા કર્યા છે, અને શરીર ઉપર જીવ જંતુ ગમે તે આવે, કરડી જાય, ખંજવાળ આવે, પણ શરીર ઉપર હાથ ફેરવતા નથી. જેવી રીતે સ્વામી કે રાજ્યનો ત્યાગ કર્યો છે એવી જ રીતે જાણે પોતાના શરીરનો પણ ત્યાગ કરી દીધો હોય. જેવી રીતે એક મળદું પડ્યું હોય એની અંદર કોઈ ચેષ્ટા હોય, એને ગમે તે એકવાર વ્યક્તિ મરી ગયો પછી એને સિંહ ફાડી ખાય તો કંઈ થાય, કીડી કરડે તો કશું થાય, સર્પ એને કરડી જાય તો શું, કશું જ નહીં, સબ થઈ ગયું છે. એમ રૂભુ રાજા છતે આત્માએ શરીરની અંદર હોવા છતાં પણ એને શરીરને સબવત કરી દીધું છે, દેહ મૂક્યા જેવું કરી મૂકવું. સ્વામી કહે છે દેહ છતાં દેહ મૂક્યા જેવું કરી મૂકવું, દેહ મૂક્યા જેવું કરી મૂકવું એટલે સ્વામી કે જે બધું હતું ને માર ખાવાનું ને બધું એ તો અમારા ભાગમાં હતું,
આગલી વારીમાં હતું સ્વામી કે તો ગયું, આવે આવે તો એ કાંઈ કરવાનું નથી, પણ હવે આ જ છે. દેહ છતાં દેહને મૂકી દેવો એટલે શું? આપણને કોઈએ કીધું કે આટલું તમારી અંદર આમ તો છે જ, બરાબર, હવે એ દેહના ભાવ છે ને બધા, તરત સ્વીકારી દેવાનું, હા બરાબર છે, દેહ છતાં દેહ મૂક્યા જેવું કરી મૂકું, કારણ કે પ્રોબ્લેમ બધા દેહ છે એટલે છે. દેહ જેવો છૂટે ને પછી કોઈ પ્રોબ્લેમ કોઈને થતો નથી, આપણા તરફથી એને થતો નથી ને એના તરફથી આપણને થતો નથી. દેહ મૂક્યા જેવું જો કરી મૂક્યું હોય તો રાજીપો સહેજે મળે. તજી આશા વળી તનની જેમ તજી આવ્યા નિજ રાજ, શરીરની આશા જેમ રાજ્ય તજ્યું છે ને એમ તજી દીધી છે. શરીર સરવે સુકી ગયો, રહ્યું નહીં લોહી ને માસ, અસ્થિરયા એક અંગમાં રહ્યો શ્વાસ વન વિશ્વાસ. શરીર બધું સુકાઈ ગયું, લોહી અને માંસ બધું સુકાઈ ગયું, અસ્થિ એકલા શરીરની અંદર દેખાય છે અને શ્વાસ પણ જાણે વિશ્વાસ વિના રહ્યો હોય, હમણાં છૂટી જશે હમણાં છૂટી જશે. આવું તપ રૂભુ રાજાએ આદર્યું. આ પહેલાંના આવા મોટા મોટા રાજાઓ કેટલા સુખ સાહેબીઓ વચ્ચે રહેતા, કેટલી રાણીઓને કેટલા સેવકોને કેટલી મોટી સંપત્તિ, તોય ભગવાનને રાજી કરવા માટે એનું મન કેટલું બધું પ્રબળ, એનું મન જે છે મનનું બળ એ કેટલું એને પાક્કો નિર્ધાર કર્યો હશે. એક રાજગાદીએ બેસવાવાળો અને મોટા છપ્પર પલંગોમાં હોવાવાળો રાજા એ જંગલની અંદર જઈને એક પગે આમ તપ કરે, એનું મનોબળ કેટલું મજબૂત હશે. આપણે મનોબળ મજબૂત કરવાનું છે. બહુ આગળ સ્વામીનો ગ્રંથ આવશે મનગંજન, એમાં આવશે પરતક મન ને નિજ મન. મનોબળ મજબૂત જોઈએ શાના માટે? તો કે મનને મારવા માટે. મનોબળ મજબૂત જ જોઈએ, પણ કોને મારવા? મનને મારવા. મનના બળથી જ મન મન છે ને એ બળે, એ મરે મનથી. ઝેર ઝેરને મારે કહેવત છે ને, ઝેર ઝેરને મારે, એમ મન જ મનને મારે. આમાં શસ્ત્ર હીરોને વિંધવા હીરો જ જોઈએ, એમાં મન તો હીરો છે. એ મનને મન મન છે ને એ તો બધ મન કાંઈ એટલું ખરાબ નથી. મન ના હોય તો આ કથા થાય, મન ના હોય તો કથા સંભળાય, મન ના હોય તો આરતી સ્તુતિ થાય, મન ના હોય તો શણગાર થાય ઠાકોરજીના, મન ના હોય તો થાક. મન વિના તો કશું કરવા સમર્થ જ નથી, મન તો જોઈએ જ. મન વિના માંડવે એકેય માંડવે ના ચડાય, ઓલા માંડવે ના ચડાય અને આ સત્સંગના માંડવે ના ચડાય. મન છે એની અંદર પણ બે પ્રકારના ભાવ છે. એક ભાવ આખો અહંકાર છે મનની અંદર, એને પરતક મન ને નિજ મન સ્વામી આગળ મનગંજનમાં આખું સમજાવશે. બહુ સ્વામીએ બહુ સૂક્ષ્મ સ્વામીએ નિરીક્ષણ કરીને એક એક વસ્તુની અંદર આ પ્રાકૃત ભાષામાં સાદી ભાષામાં ઉપનિષદો અને પુરાણો અને વેદોની અંદર જે વસ્તુ બીજ રૂપે પડી હશે અથવા શોધવી મુશ્કેલ પડે અથવા સમજવી મુશ્કેલ પડે, એ નિષ્કુળાન સ્વામીએ છે ને શ્રીજી મહારાજની ઈચ્છાથી એટલું બધું સૂક્ષ્મ રીતે નિરૂપણ કર્યું છે, આખો આત્માને ઢંઢોળી નાખે એવા ગ્રંથો લખ્યા છે સાદી ભાષામાં. આપણો આત્મા આખો આમ મનો અંદર આત્મમંથન થઈ જાય. મન મનોબળ મજબૂત રાખવાનું છે. કોને મારવા? અહંકારથી જમા થઈ ગયેલું મનનો જે પાર્ટ છે એને મારવા માટે ભગવાનને ભગવાનના સંતોના મહિમારૂપી અને છેલ્લો જન્મ કરવારૂપી નિર્ધારોથી આવૃત થયેલું જે મન છે, બ્રહ્મરૂપ અને અનાદિ મુક્ત અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત થવું છે એવા નિર્ધારવાળું જે મન છે, હવે ઠેક અક્ષરધામમાં જ પૂગવું છે, કોઈ ઓરા ધામમાં રહેવું નથી એવું જે મન છે, એ મન દ્વારા હું બહુ સરસ ને હું જે કરું એ બરાબર ને મારું બેઠ હું જ્યાં બેહું બરાબર, હું બોલું બરાબર, હું જેમ વર્તું એ બરાબર, એ જે મન છે એને ઓલા મનથી મારવાનું છે. લડાઈ તો મનની જ છે બે બાજુની, અને ઓલાની ઉપર આખું જેવી રીતે પેલો રાજા હોય, આજે ટિબેટ છે એ ટિબેટને ચાઇનાએ કવર કરી લીધું છે, તો ભારતનો પાર્ટ છે, ભારતનો શાસન હતું, ભારતના તીર્થો ન્યા છે, તો એ ભારતવાળા ન્યા જવું હોય તો વિઝા લેવા પડે, કારણ કે શાસન એનું લાગી ગયું.
શાસન એનું લાગી ગયું. ટિબેટ વાળા નથી ઈચ્છતા કે અમારી ઉપર કોઈ શાસન કરે, અમારે સ્વતંત્ર જોઈએ છે. તો પણ એનું રાજ છે તો એના શાસનમાં જતું રહ્યું. તો જે ભારતનું તીર્થ છે માનસરોવર, ન્યા જવું હોય તો એની પરમિશન લેવી પડે, નાહવું હોય તો પૂછવું પડે ભાઈ નાહીએ કે નહીં. લો, એક એક જગ્યાએ, એક સ્થાનમાંથી બીજી જગ્યાએ અંદર ટિબેટમાં ગયા પછી રોડ ઉપર ચાલવું હોય ને તો એ આટલા રોડથી આ રોડ સુધીની પરમિટ જુદી, બીજા રોડથી બીજા રોડ સુધીની પરમિટ જુદી, અંદર બીજી 25 પરમિટ છે. અંદર ગયા પછી અમેરિકામાં એટલું જ નથી કે ઇમિગ્રેશનમાં એકવાર આમ તમે અંદર એન્ટર થઈ ગયા પછી આખા યુએસમાં ગમે ત્યાં જઈ શકો. ને આ તો એટલું એન્ટર થયા પછી પાછું રોડે રોડે ઇમિગ્રેશન. આપણને લાગે કંઈ માનસરોવર ને કૈલાસમાંથી હું ઉપાડી જવાના છે આપણે, પણ તોય રાજ છે ભાઈ, એનું શાસન છે. એમ ઓલું જે મન છે ને, અહંકાર આપણને ધારીને કે હું જે કરું બરાબર, હું બધું બસ, મારે કોઈની જરૂર નહીં, હું તો પહોંચી જઉં, મારી અંદર ક્યાં ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગની ખામી છે ને, આપણે શું ખોટું કર્યું છે ને, એવું બેગરજુ જે થવું, એ બેગરજુ કરવારૂપી મન, એને પેલું ગરજુ રહેવાવાળું મન કે મારું તો આ ભગવાનના મોટા પુરુષને આ સંતો ભક્તો સિવાય પાર પડે એવું છે જ નહીં. આ બધા ભેગા થઈને જો પાર પાડે ને તો પડે એવું છે, બાકી આમાં છે હું માલ. આવું જે મન છે, આ બે પ્રકારના મન મુમુક્ષુ માત્રમાં આપણા બધામાં હોય જ છે. જે ભગવાનને એવા દિવ્ય સંતો ભક્તો જે રાત દિવસ એની પાછળ મહેનત કરતા, એનું આખું મન આવું થઈ ગયું હોય, ગરજુ મન થઈ ગયું હોય. અને આપણે જેને હજુ ચાલુ હોય એને ગરજુન, બે ગરજુ, બે મન હોય, એક ગરજુ મન, એક બે ગરજુ મન. એ બે ગરજુ મનને ગરજુ મનનું બળ મજબૂત કરીને મારીને એને ગરજુ કરી દેવાનું, એની ઉપર શાસનાનું કરી દેવાનું. ભલે મહારાજે જે પ્રથમના 58 કીધું, માન ટળે ભાવે રહે પણ દેહે કરીને નમતો રહે. અંદર હજુ એના બધા ભાવ પૂરા ના થઈ જાય, કારણ કે આને જન્મોજન્મથી બે ગરજુ રહેવાની ટેવ હોય. એક કેન્સરનો એક પાર્ટ અહીં થયો હોય, એનું ઓપરેશન કરે છે તો તરત પાછું થોડો સમય થાય, વરસ જાય ને જોવે ને તો કે એક એક રહી ગયો તો, એટલે ફરી પાછું થયું હોય એવું લાગે છે, એક જ રહી ગયો તો. એવી રીતે આ કેવું છે, બે ગરજુ, આટલા સેલ કેન્સરના ભેગા કરેલા હોય, એનું ઓપરેશન સીધું તો ના થાય, પણ આ ગરજુ મનનો પ્રભાવ એની ઉપર મૂકી દેવામાં આવે તો ધીરે 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 ભગવાનને મોટાની કૃપાથી અહીંના ડૉક્ટર ઓપરેશન કરે ને એમાં સેલ રહે, પણ ભગવાનને મોટાનો રાજીપો જેમ મળતો જાય ને, એમાં કેન્સરની જે બે ગરજુની ગાંઠ છે ને મનની, એ ઓગળતી જાય, ઓગળતા નાની 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 થતાં તો ભગવાનને મોટાનું ઓપરેશન, ભગવાનને, ભગવાનના સત્પુરુષને, એના દિવ્ય સંતો ભક્તોની દ્રષ્ટિનું ઓપરેશન, સેલ રહેતો હશે, સેલ બધા બાળી નાખે અને પછી આખું મન ગરજુ થઈ જાય, આખું મન રાજીપાવાળું થઈ જાય. રાજીપાવાળું થઈ ગયું એટલે રાજીપો 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 એના સુખના સમુદ્રમાં ડૂબાડી દે. ભગવાનને, ભગવાનના મોટા સંતો ભક્તોનો રાજીપો હૃદયમાંથી મળે, ભગવાનની મૂર્તિ કેમ દૂર રહે, ભગવાન કેવી રીતે દૂર રહે, એના રાજીપાના પ્રવાહમાં જ મહારાજ છે. કારણ કે એના હૃદયમાં અખંડ મહારાજ છે એટલે એનો રાજીપાનો પ્રવાહ જેમ આમ વહેતો જાય એમ મહારાજ મળતા જાય, એવું છે. એટલે રાજીપાની વાત આખી જુદી છે. અહીં આગળ આમને બહુ તપ કર્યું, નાડી રહી સર્વે નિસરે, ઉગાડે અંગ થી બાર, ગળ્યું અંગ મળ્યું પેટ પૂઠે, તોય કરે છે નામ ઉચ્ચાર. નાડી બધી બહાર નીકળી ગઈ, અંગો અંગની બહાર દેખાય, અંગ આખું ગળી ગયું, પેટ હતું એ પેટ તો જાણે છે જ નહીં, એવું પાછળના ભાગ સાથે મળી ગયું હોય એવું થઈ ગયું આખું, તોય ભગવાનનું નામ ઓમ નારાયણાય નમઃ જપને છોડતા નથી. માથું ગોઠણ મોટા થયા, બોલો, માથું ને ગોઠણ મોટા દેખાય, મોટા થઈ ગયા એટલે કંઈ મોટા નહોતા થઈ ગયા, પણ બાકીનું શરીર એવું ગળી ગયું કે માથું ને ગોઠણ જ મોટા દેખાય, બાકી કશું, કારણ કે એ તો આખું પિંજર છે ને, હાડ પિંજર, એટલે એટલું એ તો ગળવાનું નથી, એ જેટલું હતું એ જ મોટું, બાકી તો કશું દેખાય જ નહીં. કેવું તપ કર્યું હશે રૂભુ રાજાએ. રહ્યો હયો બારોની સરી, છાતી બહાર નીકળી ગઈ છે. અજીન વળગ્યું અસ્થિએ, અજીન એટલે ચામડી, એ હાડકા સાથે ચોટી ગઈ છે. થઈ કૃષકાયા તપે કરી, આપણાથી આવું કઈ થાય એવું છે સ્વામી કે આના જેવું આપણે
કેમ થાય? ખાલી આટલું જ, આપણે તો આટલું જ, ગરજુ મન દ્વારા બે ગરજુ મનને મારવું, આટલું જ શીખવાનું છે. આમાંથી આટલું જ બસ, આમાં બીજું કોઈ માંસ અવગાડવાનું નથી. આપણે તો આટલી એક માંસનો લોચો જ છે, બે ગરજુ મનનો, એટલું ઓગળી જાય એટલે કામ પૂરું. લાગે પવન અંગે લડથડે, વળી ડોલે છે તેને દેહ, એવું અચેત અંગ થયું તોય તપન તજે દેહ. પુલહાશ્રમમાં જ્યારે નીલકંઠવર્ણીએ તપ કર્યું ત્યારે એવું આકરું તપ કર્યું હતું, ધર્મને ભક્તિને પકડવા આવવા પડ્યા, પવનની અંદર શરીર ઉડી જાય એમ. રૂભુ રાજાએ અહીં આગળ તપ એવું કર્યું છે, એક પગે ઊભા રહીને કે પવન લાગે ને તો આખું શરીર આમ ડોલે, એવું અચેત થઈ ગયું અંગ. સૂકા કાષ્ઠ સમ ઉભા રહ્યા અરણ્યમાં એકાએક, હાલે ચાલે નહીં ચરને એવી ગ્રહિયા કરી ટેક. સૂકા કાષ્ઠ સમ, એક સુકાઈ ગયેલું લાકડું હોય એવી રીતે ઉભા રહ્યા છે આખા જંગલની અંદર એકલા, હાલે ચાલે નહીં ચરને એવી ગ્રહી આકરી ટેક, આવી આકરી ટેક રાખી છે. આપણે કયું જ કયા જંગલમાં જવાનું છે? મનનું ધાર્યું મૂકવાના જંગલમાં જવાનું છે. એ જંગલ ગરજુ મનથી બે ગરજુ મનને મારવાનું છે. આ તપ મોટા મોટું. રાજી કરવા રમાપતિ અતિ આકરો તપ આદર્યું, ધરની લાગે ધ્રુજવા સ્વર્ગ કંપાય માન કર્યું. ભગવાનને રાજી કરવા માટે આટલું આકરું તપ કર્યું છે. આ બધાએ આટલા આકરા તપ કર્યા, મન તો એને કેટલું માર્યું હશે ત્યારે થાય ને, મન માર્યા વિના કંઈ આટલું તપ થતું હશે? પેલા મનને કેટલું માર્યું હોય, રાજાશાહી, સુખશાહી, નોકરશાહી, સારામાં સારું જમવાનું, આ બધાનું મન કેટલું માર્યું હશે ત્યારે બીજા મનથી આટલું તપ થયું? બાકી થાય જ નહીં. બે પ્રકારના મન દરેકને મળેલા હોય છે, મનના બે વિભાગો જ છે. એ મનના બે વિભાગ છે, એમાંથી એક વિભાગને સુધારવાનો છે. કારણ કે આપણા બધાના મન બે વિભાગમાં હોય, આ જગતવાળા હોય ને, જગતમાં જ જેને આ શક્તિ છે ને, એ બધાનું મન એક જ પ્રકારનું, એના બધે જ બે ગરજુ. તમે કોને સત્સંગમાં આવે, સત્સંગમાં ગયા, કોનું સારું થયું, લો તમારું હું સારું થયું, તમારી ગાડી બગડી હતી, તમારું ઘર બગડ્યું હતું, તમારે આ થયું, એવું લો, એ બે ગરજુ, એ ટોટલી બે ગરજુ હોય. મુમુક્ષુની અંદર બે પ્રકારનું હોય, ગરજુને બે ગરજુ બે ભેગું પડ્યું હોય, થોડી વાર બે ગરજુ સવાર થાય ને પછી પાછું આપણને આમ થાય કે ના ના ગરજ તો રાખવી જોઈએ, એટલે પાછું ગરજુ થઈ જઈએ. પણ એ બે ભેગું હાલે, ઓલાને મારવાનું છે આપણે, કેન્સરની ગાંઠ છે. આવી રીતે ધરણી લાગી ધ્રુજવા સ્વર્ગ કંપાયમાન કર્યું, ઇન્દ્રની ગાદી ડોલવા માંડી. જ્યારે પણ પૃથ્વી પર કોઈ તપ કરે ને તો ઇન્દ્રને ન્યા ગાદીએ ખબર પડી જાય, ખબર નહીં એ નવરા ક્યારે પડે, એને એવા કેમેરા ગોઠવી રાખ્યા હોય, મારું ઇન્દ્રાસન કોઈ રીતે જવું જોઈએ, મોટામાં મોટો ભય આ, મારું આસન જવું ના જોઈએ. બોલો, નહીં જાણતા હોય કે મારા જેવા 14 બ્રહ્માના એક દિવસમાં જતા રહેશે? શ્રીજી મહારાજ ખગોળ ભૂગોળમાં કે બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર આની ઉપર રાજ કરીને જતા રહેશે, એનું જ્ઞાન નહીં હોય એમને? આટલા મોટા દેવતા છે, જ્ઞાન નહીં હોય? હોય જ, પણ પદની આસક્તિ એવી છે, પદની આસક્તિ એવી છે. આ પૃથ્વી પર જેટલા મોટા ગાદીપતિઓ થયા અને મોટા મોટા રાજાઓ થયા, એક ગાદીઓ રહીશ, આખે આખા નગરો અંદર ભૂગર્ભમાં હમાઈ ગયા, આજે અવશેષ રૂપે ગોતવા નીકળે તો હળી ગયેલા સબ મળે છે અંદરથી, હે, મોટા મોટા હમાઈ ગયા. તો હવે આજ જેન પાસે હોય નહીં હમાઈએ, આપણે હમાઈ જ જવાના, ખાલી પડી જ જવાની. જે આપણી પાસે જે કાંઈ છે બધું ખાલી પડવાનું છે. આ પૃથ્વીનો ભગવાને રચેલો ક્રમ છે, એનો સ્વીકાર કરી લઈએ તોય વાંધો ના આવે. કદાચ માની લો કે કોઈ પાસે કોઈ સત્તા કે કાંઈ છે ને, એ કદાચ તરત બીજાની ઉપર ટ્રાન્સફર થઈ ગઈ, તો સારું ભાઈ, તમે મરી ગયા હોત તો, તમે મરી ગયા હોત ને કોઈકને સત્તા ટ્રાન્સફર થાય તો દુઃખ થાત ન થાત ને? મરી ગયા તો ના થાત ને? તો દેહ છતાં દેહ મૂક્યા જેવું કરી મૂકો ને, છે જ નહીં. આમેય તમે કાલ નથી રહેવાના, એ વસ્તુ સંભાળવા તમે કાલે આમેય નથી રહેવાના, એ કોકને જ સંભાળવાનું છે. પરિવર્તનશીલ દુનિયાની અંદર તમે શાશ્વત વસ્તુ કેવી રીતે ગોતવા નીકળ્યા છો? આ ભગવાનના મોટા પુરુષો આપણને જગાડે છે કે ક્યાંક કોઈક જગ્યાએ રાગાત્મક કોઈ વસ્તુ આપણી અંદર જે પડી છે એને કાઢીએ.
ધરની લાગી ધ્રુજવા, સ્વર્ગ કંપાયમાન થઈ ગયું. ધરની ધ્રુજવા લાગી, ઇન્દ્રને ચિંતા થઈ ગઈ. એવું તપ જોયા કરો સર્વે બિન્યાસુર અસુર. દેવતાની ચિંતા થઈ ને અસુરની ચિંતા થઈ, બે જણા ચિંતામાં બોલો, અને ભગવાનનો ભગત ભજનમાં. દેવતાને ચિંતા, અસુરોને ચિંતા, અને ભગવાનનો ભગત એની લહેરમાં મસ્તીમાં. રૂભુ રાજા તો તપ કરે જ રાખે, ભગવાનનું ભજન ચાલુ જ છે. એને જ ભગવાનને રાજી કરવા છે, એને કોઈ ગાદી જોતી નથી, એને કાંઈ બ્રહ્માંડના અધિપતિ થવું નથી, અણહમજન છે બધી. નિષ્કુળાનંદના નાથને કહી લેશે આપના સ્થાનક જરૂર. હવે રૂભુ રાજાને સંકલ્પમાં નથી કે મારે કોઈનું સ્થાન લેવું. એને 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 કોઈ દાડો વિચારે નથી આવ્યો. જો એને સ્થાન લેવા હોત તો એની ગાદી શા માટે છોડત? પણ બધાને થાય કે આ નાનું છોડીને હવે મોટું લેવું છે ને, એટલે મંડ્યો છે. અને મોટું લેવામાં કોણ આવશે? આ બ્રહ્માંડમાં આપણી પાસે જ મોટા પદો છે, આપણા જ પડાવશે. આ ભગવાનને કહેશે કે મને ઇન્દ્રાસન આપો, એટલે આપણે જ ખાલી જ કરવાનું ને. આ બ્રહ્માંડનું આખું રાજ મને દો, એટલે આપણે બધાને તો હાવ પછી શું કરવાનું? આપણે માળા કરવાની ટેવ છે નહીં, ભજન કરવાનું કંઈ છે નહીં, આપણે સત્તા ભોગવી છે અને લહેર કરી છે આ ગાદીઓએ બેહીને. હવે આ ગાદીઓ છોડ્યા પછી કરવું હું? મરી જાય તો વાંધો નહીં, પણ હું મરાય નહીં, જીવાય નહીં. આવી દશા તો આ પૃથ્વી પર હજારોની છે, હજારોની. ઇન્દ્રાસન જેવી દશા હજારો ને લાખોની સંખ્યામાં પડી છે. એમાંથી ભગવાન અને આ મોટા પુરુષો આપણને સર્વને કાઢવા માટે આ વાતો લખે છે. સ્વામી કહે છે આ બધાને ચિંતા થઈ છે, હવે ચિંતા થયા પછી જો હવે શું થાય છે. ને ઇન્દ્રાસનો હચવાય છે, રૂભુ રાજા લઈ લે છે, કેમ કરે છે એ સ્વામી આપણને આવતીકાલે સંભળાવશે. કડવું 34 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની